So good morning to again student. Last lecture ma we studied about the logarithm method. There are some steps. If you have exponential function, that's mean quick terms power, x form mahase. The term was have a power in the X form. X variable is known as the exponential function.

પાવર લોટી નું બનશે તમારે હંમેશા બીજું બાર પેલાનું ડેરીવેટિવ ના આપણે થોડા ઘણા એક્ઝામ્પલ પણ ગણાવ્યા હતા એમ અને એક બે એક્ઝામ્પલ આપેલા પણ હશે આઈ હોપ કે તમારા લોકોને એનો આન્સર આવી ગયો હશે અને ના આપેલો હોય તો મેં તમને પીપીટી જે ની ડેની લેક્ચરવાય શેર કરું છું એની અંદર આનો આન્સર પણ છે એ આન્સર સાથે વેરિફાય કરી લેજો આજનું જે ન્યૂ સેશન છે पर्सनलाइज द सक्सेसिव डिफरेंसेस एज़ एन इक्वेशन फॉर अप सक्सेसिव के अंदर खाली 2 ऑर्डर સુધી જ જવાના છે તો ચલો પહેલા જોઈએ આ ધ સેશન ની મેઈન વસ્તુ ધ સેશન ની અંદર આપણે सक्सेसिव डिफरेंसेस એન્ડ લેસ રો ફર્સ્ટ ઓર્ડર સુધી જ સેકન્ડ ઓર્ડર સુધી જ સેકન્ડ ઓર્ડર થી આગળ જ નહીં વધીએ સેકન્ડ ઓર્ડર શું કેવા છે એને આપણે પહેલા જાણી લઈએ તો સ્ટુડન્ટ सक्सेसिव डिफरेंशिएशन इक्वेशन नी अंदर आप खाली सेकंड ऑर्डर नी बात करवाना चाहिए

હવે તમે જે વાય નું ડેરીવેટિવ કરો છો જ્યારે વાય નું ડેરીવેટિવ કરે તેને આપણે ત્રણ સિમ્બોલ થી નોટ કરીએ છીએ કે વાય ડેસ લખીએ છીએ યા વાયન લખીએ ત્રણ માંથી ત્રણ એનો મિનિંગ એક જ તો આપણે પહેલી વખત એને ડેરીવેટિવ કરી છે અને એને વર્ડમાં બોલીએ છીએ ફર્સ્ટ ડિફેન્સેશન હું ડાયરેક્ટ લખું સાયન નું ડેરીવેટિવ શું થાય કોસે એને હું વાય પણ કહી શકું એ વાય વન પણ કહી શકું કોઈમાંથી ત્રણ માંથી એક સિમ્બોલ હોય અહીંયા આપણે યુઝ કરી શકીએ ફર્સ્ટ ડેરીવેટિવ આપણે કાઢ લીધું

પણ એને મેથેમેટિકલી આપણે આ રીતે બતાવીએ છીએ તો ડી સ્કવેર વાય એ પેલું જે તમે સિમ્બોલ પણ પેલો બીજું કોક એને વાય ટુ પણ કહે છે હવે અહીંયા આપણે ડી વાયપોન તો મેળવી લીધું આ સાઈડમાં આ એક્ઝામ્પલ છે લઉં છું એમાં ફર્સ્ટ ઓર્ડર મળી ગયો હવે વારો આવ્યો સેકન્ડ ઓર્ડરનો તો આ તમને ઇક્વેર વાય સ્કવેર શું મળે આન્સર આવ્યું આ તમારો આન્સર આપણે ડબલ ડેરિવેટિવ લેશું એક વખત ડેરીવેટિવ કરી પછી જે આન્સર આવે ફરી એનું ડેરિવેટિવ એટલે મળી ગયું સેકન્ડ ઓર્ડર પણ એના સિમ્બોલ અલગ અલગ છે કોઈ ક્યારેક એમ પૂછે અથવા કે પણ પણ તમને એ રીતે રીતે તમારે ગણવાનો છે કઈ પહેલા ક્વેશ્ચન ઉપરથી તમે પછી જ બીજું મળે ડાયરેક્ટ ના મળે ફર્સ્ટ ડિફર મળશે એના ઉપરથી સેકન્ડ જ મળશે તો આપણે એને એક્ઝામ્પલ લઈએ ખાલી અત્યારે તો સિમ્બોલની વાત કરી હતી કે સિમ્બોલ કઈ રીતે આપણે એને યુઝ કરશું

એટલે સેકન્ડ ઓર્ડર સુધી આપણે જવાનું તો પહેલા આપણે ફર્સ્ટ ઓર્ડર લઈ લઈએ પેલું પહેલા બંને બાજુ ડેરીવેટિવ હવે અહીંયા ઈ રેસ્ટુ એક્સ નું ડેરીવેટિવ આઈ હોપ બધાને ખબર હશે

સેકન્ડ ઓર્ડર સુધી ક્યારે મળે આજે ફર્સ્ટ આવેલું હોય એનું ફરીથી ફરીથી કરવાથી તો 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 મળી ગયું છે ફરી કરીએ ચાલો એનો સિમ્બોલ કંઈક આ રીતે છે આપણે કોનું ડેરીવેટિવ કરીએ છીએ જે આપણે પેલો આન્સર આવ્યો ને એનો એ આન્સર શું હતો ફોર ઇરેસ્ટર એક્સ હવે સૌથી પહેલા તો કોન્સ્ટન્ટ હોય એને આપણે ડેરિવેટિવ ની બહાર મૂકી દઈએ તો ભાઈ અહીંયા કોન્સ્ટન્ટ ચાર છે ચાર ને ડેરિવેટિવ ની બહાર મૂકો અને આનું ખાલી ડેરિવેટિવ કરો પણ હમણાં જ મેં તમને બતાવ્યું એ રેસ્ટ એક્સ નું ચેઇન થી થશે મેં એક વખત આખો ચેન રૂલ અહીંયા બતાવ્યો હોય બીજી વખત નહિ બતાવું હોય બીજી વખત હું ડાયરેક્ટ લખીશ તો ફોર એમ ને

જે આપેલો છે એનું તમારે ફરી કરો તો પણ વાય કયા રૂલ્સ નું આપે એ ડિપેન્ડ ઓન ક્વેશ્ચન જે રૂલ નો હશે એ થી તમારે આગળ વધવાનું રહેશે તો અહીંયા તમને જે ક્વેશ્ચન આપેલો છે એ અંદર

ચાલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન અત્યારે સેકન્ડ ઓર્ડરના લઈએ છીએ પછી સેકન્ડ ઓર્ડરની અંદર ખાસ ક્વશન એટલો યાદ રાખજો પ્રુવ કરવાના જ પૂછાશે પ્રુ ધાર સમથિંગ યા એવું જ એટલે કોઈ વસ્તુ નહીં પૂછે પ્રુવ કરવાના એક્ઝામ્પલ મેક્સિમમ પૂછાશે તો ચલો જોઈએ હવે એના પણ આપણે સેકન્ડ ઓર્ડર શીખી લઈએ હવે આ રીતે કોઈ ક્વેશન આપેલો છે તમને અને એ રીતે પૂછ્યું છે

લખો હવે સ્ટુડન્ટ અને બધા બે ટર્મ છે બંનેને સેપરેટલી ડેરીવેટિવ આપો પેલી ટર્મને પણ હું ડેરીવેટિવ આપી દઈશ અને બીજું તમને પણ डिफरेंशिएशन આપી દેશે હવે डिफरेंशिएशन આપ્યા પછી દેખાય છે કે બંને ઉપર ફરી પ્રોડક્ટ રૂલ એપ્લાય થશે અલગ અલગ તો બંનેને આપણે પ્રોડક્ટ રૂલ થી બતાવીએ પેલું ભાગ બીજા નો ડેરીવેટિવ આ પેલી રકમ માટે હા ફર્સ્ટ માટે બીજી ઢામ બચે cos બીજું બાર અને પહેલાનું ડેરિવેટિવ ચલો પેલી ટર્મ પૂરી હવે બીજી ટર્મ નો ટર્મ લો બીજી રકમ આ છે આના માટે પણ જોવો બંને વચ્ચે પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ લાદા માટે એપ્લાય થશે તો આ બની જશે અહીંયા નીચે લખું છું પેલું બાર બીજાનું ડેરિવેટિવ અહીંયા બીજી રકમ શું છે સાઈન એક્સ પ્લસ સાઈન એક્સ બાર અને પેલી term નો derivative આ બધાનું ના લખતા જાઓ cos નું થશે minus sin e raise to નું થશે cos એ બધાનું નું આપણે રકમ માં મૂકીએ તો આપણે રકમ આ રીતે મળશે આનો જો જુઓ next લઈએ છીએ. साइन नु कोस एक्स एमने plus last term sign name name me rest to આ બધી નંબર ને વ્યવસ્થિત લખો અરેન્જ કરીને વ્યવસ્થિત ઠીક છે સારી લાગે એ રીતે તો પેલા આ પેલી રકમ માંથી હું માઈનસ કોમન કરી લઈશ તો ઈ રેસ એક્સ સાઈન એક્સ લખાશે દરેક વખતે હું ઈ રેસ ટુ પેલા આપીશ આ બંને માંથી ઈ રેસ એક્સ આગળ

પેલું જે તમને ડેરિવેટિવ મળે તું એનું પાછું ડેરિવેટિવ કરો એટલે તમને મળશે સેકન્ડ ઓર્ડર ડેરિવેટિવ અહીંયા કોઈ રૂલ્સ નથી યાદ રાખવાનું એક ડેરિવેટિવ પેલું પાછું બીજું કરવાનું એ જ રકમનું નવી રકમ બની ગઈ હવે આમમાંથી તમારામાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો બોલે બાકી હું પ્રૂવ કરવાના એક્ઝામ્પલ સેકન્ડ ઓર્ડરના લઈ લઉં

ફરન્સર જોઈએ અને કઈ રીતે ગણવાનું એ પણ સમજાવી દો આપણે બે ઓર્ડર સુધી તો જવાનું છે જોવો અહીં પ્રોવ કરેલું અંદર જેટલી પણ રકમ જોઈએ ને સેકન્ડ ઓર્ડર સુધી જાવ એટલે તો પહેલી ઓર્ડર તો મળી જશે તો y લોગ sin x ચલ તમારો ફર્સ્ટ સ્ટેપ ડેરિવેટિવ આપો બંને સાઇડ તો dy upon dx આપી દઉં છું

છે કોઈ ને તો કોસાપોન sin થશે cot x આ નાય લખો તો પણ ચાલશે પણ આપણે થોડુંક ઈઝી થઈ જાય નાની રકમ થઈ જાય ને ભાગાકારના નિયમ થી શું કરવા આપણે અ ફરિયાનું કારણ કે આપણે ડેરિવેટિવ કરવું છે ને એટલે ભાગાકારો નિયમ શું કારણ યુઝ કરીએ જ્યારે અમને આની વેલ્યુ આપીએ છીએ બાકી તમે એ થી પણ ડેરિવેટિવ સ્ટાર્ટ કરો ડિવિઝન રોલ એપ્લાય કરી ને છેદ બાર અનુ ડેરિવિટિવ અને સંસ્પાદ છેનું ડેરિવેટિવ

માઇનસ કોશેક સ્કવેર એક્સ આ બધા ફોર્મ્યુલા યાદ રાખવાના છે તો તમને બાળકો સેકન્ડ ઓર્ડર પણ મળી ગયું તો આપણે બસ બે ઓર્ડર મેળવી લેવાનું ફર્સ્ટ ઓર્ડર મળી ગયો કોટેસ અને સેકન્ડ મળી ગયું માઇનસ કોશેક સ્કવેર કોટ નું ડેરિવેટિવ જોશો ને તો માઇનસ કોશેક સ્કવેર છે જેમ ટેન નું કેમ સેક સ્કવેર છે એમ કોટ નું માઇનસ કોશેક સ્કવેર એક્સ છે બસ હવે આપણે જે પ્રૂવ કરવાનું છે છે એની અંદર આપણે શું આપેલી છે આ રકમ એના બદલે આપણે જીરો સાબિત કરવાનો રહેશે આપણે આપેલો છે

hey right. cos uh, square x cos x square x minus cot square x is equal to 1 આના બરાબર આપણે વન લખી શકીએ cos x square x minus cos square પણ આવું આપણે નથી કરવું આપણે શું કરશું આ વન કેના બરાબર લખાય છે આ બે બરાબર તો આ બંનેની કિંમત વન ની છે એટલે અહિયાં ફૂટ કરશું શું કરશું વન ની જગ્યાએ આખી value મૂકી દેશું વન ની જગ્યા એ હો આ વન બરાબર અહીંયા શું આવ્યું કોટ અને cos x square એ અહિયાં મુકો ચાલો શું થાય છે તમે ગમે એક ની રકમ મૂકી દો ને તો પણ મળી જશે તો cos x square x વત્તા cot square એમ નેમ વન વન ની હું લખીશ આ cos સ્ક્વેર square x કોટ cot x જો કઈ કોટ થાય છે તો કરો આપણે આ તો ના બચે બચે આવી ગયો આ તમારી રાઈટ હેન્ડ સાઈડ મૂક્યું તમે પછી કો સ્કવેર ની પણ વન માઇનસ કોટ સ્ક્ર લખી શકો કોટ ને પણ સબ્જેક્ટ બનાવીને લખી શકો ગમે એકની જગ્યાએ મૂકવાનો બધાની જગ્યાએ ને કોઈ પણ એક ની જગ્યાએ તમે એને આઇડેન્ટિટી મૂકી દો તો તમને એનું સોલ્યુશન મળી જાય ખરી જુઓ પ્રુ કરવાના એક્ઝામ્પલ ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે પ્રુ કરવાનું શું માંગેલું છે તો લેફ્ટ સાઇડ ઇસ ઇકવલ ટુ રાઇટ એન્ડ સાઈડ આવવી જ જોઈએ અને ના આવે તો આપણે કંઈક રકમમાં ભૂલ હશે તો આપડે પેલા ચેન રૂલ થી મેળવી લીધું તો કોઈ sin કોર્ટ થઈ ગયા કોર્ટ નું જે જે રકમ હતી આ ત્રણ માંથી કોઈ પણ એકની વેલ્યુ આપણે સબ્જેક્ટ બનાવીને મૂકવાની કોઈ એમ કે મેડમ કોટ સ્ક્વેર ની જગ્યાએ કઈક મૂકું તો ભાઈ આમાં જે કેસરી કલર થી લખેલા છે ને ઓરેન્જ કલર થી કોર્ટ સ્કવેર સબજેક્ટ બનાવું

तो सेकंड क्वेश्चन से माती पूछी नंबर इफ इज इक्वल टू हम एक्साम्पल थ्री एक्स प्लस थ्री इेश मैनस टू एक्स देन फाइंड સોરી ઇટ ઇઝામ્પલ ઓફ ધ પ્રૂ દેટ ધેન પ્રૂ દેટ તમને આ રીતે આપેલું છે તો આ રીતે પણ કરવાનું વાય ટુ વાય ટુ એટલે સમજાય ને સેકન્ડ ઓર્ડર માઇનસ વાય વન પ્લસ સિક્સ વાય ઇક્વલ ટુ ઝીરો no the six also minus minus six y it's zero तो so, आपने y one y two में भी लाइए अने अने left hand side पर मत किए answer से start कर सो y is it's a two e is to three x and three is to two x

અને થ્રી એક્સ નું થ્રી હવે આ સ્ટેપ જેને ના સમજાણો ને એ પેલો એક્ઝામ્પલ ફરી એક વખત જોઈ વિડીયો હવે અહીંયા પ્લસ થ્રી હવે ઈ રેસ્ટ ટુ માઇનસ ટુ એક્સ નું ઈ રેસ્ટ ટુ માઇનસ ટુ એક્સ અને માઇનસ ટુ એક્સ નું માઇનસ ટુ પોઝિટિવ પોઝિટિવ આપ્યો નેગેટિવ નેગેટિવ આવશે

આવી રહે છે. થ્રી એક્સ જેમ પહેલા આપણે કર્યું હતું ને એમ જ અહીંયા પણ કરવાનું તો વાય ટુ થશે છો એમ ને એમ ઈ ટુ થ્રી એક્સ નું ઈ ટુ થ્રી એક્સ અને થ્રી એક્સ નું થ્રી માઇનસ છ ને ઈ ટુ માઇનસ ટુ એક્સ નું ઈ રેસ ટુ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ નું માઇનસ ટુ એક્સ નું માઇનસ ટુ બ્રેકેટ ઓપન કરી દો વાય ટુ તમને મળી ગયો બસ એટલો છ ત્રણ અઢાર વાય ટુ બે જોતા થાય મળી ગયા લેફ્ટ હેન્ડ સાઈડમાં પુટ કરો અને રાઇટ હેન્ડ સાઈડ બનાવો લેફ્ટ હેન્ડ સાઈડ છે વાય ટુ માઇનસ વાય વન માઇનસ સિક્સ ફાઈવ તો સેકન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ ની અંદર બધાની વેલ્યુ મૂકી દઈએ તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ સાઈડમાંથી આપણે રાઇટ હેન્ડ સાઈડ કરશું તો વાય ટુ માઇનસ વાય વન માઇનસ સિક્સ વાય ચલો દરેક ની વાય ટુ શું છે એટીન ટુ થ્રી એક્સ મૂકો અહીંયા હું લખીશ એટીન ઈ રેસ ટુ થ્રી એક્સ પ્લસ ટ્વેલ્વ ઈ રેસ ટુ માઇનસ ટુ એફ

અહીંયા માઇનસ છ ની અંદર મલ્ટિપ્લાય કરો તો છ બે બાર આખી એક રકમ છો કન્ટિન્યુ હવે જુઓ કઈ કેન્સલ થાય છે તો પેલા જેની પાછળ ઈ to થ્રી એક્સ છે ને એને ગણો ઈ રેસ ટુ એક્સ કેટલી વખત છે આ અઢાર વખત

કેટલા સ્ટુડન્ટુ કરી શકે છે અને ઇવન તો તમને લોકોને કોઈ હોય કે જે ના સમજાવતું હોય તો એ તમે મને પૂછજો ચલો

We change cuts. You can prove here it's a d square y upon dx square. That's been second order derivative minus dy by dx minus two y it is zero.

நான் <laughs> வருக்கிறேன். હા એક સિક્સ રહેવા દો સિક્સ હું કરાવી દઈશ બીકોઝ એક આપણે ફોર્મ્યુલા નથી કરેલું ને એટલા માટે કે ના ચલો કરો ડિવિઝન રૂલથી પણ થઈ જશે નો પ્રોબ્લેમ બીજું એક્ઝામ્પલ સરસ છે થોડીક વાર લાગશે વધારે નહીં પેલો તો આરામથી થઈ જશે પેલો થઈ જાય ને એ પછી હું કવિ એ ગણે બીજું હું તમને હોમવર્ક માં આપીશ કે જેટલાથી થાય એટલા થી ઇટ્સ નોટ અમ્પલ બીકોઝ એક ફોર્મ્યુલા બાકી છે થોડુંક લેન્થી થશે પણ હાર્ડ નથી

X plus one plus x square then prove that and you can prove here one plus x square D square Y upon DX square plus x લાસ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ જે ના થાય એને હું કરાવી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં

પેલો અને આઠમું કરો સોરી મિસ કેટલા મો મોટાનો સ્ટે ફિફ્થ એને એડ કરો એ ફિફ્થ થઈ જશે અને તાત્કાલિક અત્યારે એડ થઈ જશે બે નાના છે એટલે બાકીના બે થોડાક મોટા છે એટલે થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને આની સાથે તમારું ડેરિવેટિવ ડામનું યુનિટ કમ્પ્લીટ

whatsapp કરો કઈ પણ કરો પણ પૂછો કઈક તો આ તમાર આ બે ક્વેશ્ચન તમારે અત્યારે મને ગણીને કહેવાના છે બીકોઝ e^sin x એનું મે તમે આગળની સ્લાઇડની અંદર જ ડબલ ડેરીવેટિવ સુધી પહોંચી ગઈ હતી યાદ આવે જો અહીંયા અહીં આપણે સેકન્ડ ઓર્ડર સુધી તો મેળવી જ લીધું છે e^sin x નું હવે તમારે તો ખાલી વેલ્યુ મૂકવાની છે પણ ના યાદ હોય તો ગણી નાખવાનો બીજી વખતે

નેમી એલર નંબર 1 છે નંબર 2 ઓકે નંબર 3 પ્રેઝન્ટ મેમ ઓકે નંબર 5 મેમ ઓકે ઓકે નંબર 6 મેમ ઓકે નંબર 7 પ્રેઝન્ટ મેમ ओके नंबर 8 नंबर 8 केमिकल स्टूडेंट था कि नहीं जाता ना मैथ्स ना लेक्चर में 9 10 11 नंबर Num, 11 प्रेजेंट 11 ओके okay, 12 नंबर 12 प्रेजेंट ओके okay, 13

પાછળના તો કોઈ આવતા જ નથી ક્લાસમાં એમનામાં આવડી જ હશે બધું માટે એટલું છે લોકોને કઈ પણ નેટવર્ક ઈશું કે સમથિંગ કઈ પણ હોય એનો વિડીયો અને બધું જો તમે ઉપર ના શકતા તો જઈને જોવો એક જ તમને બધી વસ્તુ જશે ડે ટુ ડે ની પીપીટી તો ખાસ તમારી પાછળ તમારા ફેકલ્ટીસ ટીચર્સ એટલું વર્ક કરે છે તો તમે એને થોડુંક આઉટપુટ આપો દિવ્યાંગ શું વોટ્સઅપ પ્રોબ્લેમ

હા 20 hmm. 20 થઈ ગયું ઓકે મેમ તો ચાલ આજ માટે હું રાખી નેક્સ્ટ લેક્ચર ઓન ટ્યુઝડે થોડા રિફ્રેશ માઇન્ડ થી આવજો બીકોઝ ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરવાના છે અને આ એક્ઝામ્પલ પરથી કોઈને કઈ પણ પ્રોબ્લેમ હોય તો મને પૂછજો તમારો ટોટલ નંબર 4 એ તમારો ઉપર મુકાઈ ગયો છે તમારો માર્ક્સ છે રૂબ્રિક્સ ના સી ના કોઈ પણ હશે યુટ્યુબ પર

ગ્રુપમાં પૂછતા શરમાતા હોય તો તમે મને પર્સનલી પણ વોટ્સઅપ કરી શકો છો બટ ઓનલી ક્વેશ્ચન રિલેટેડ ટુ સબ્જેક્ટ સબ્જેક્ટ સિવાયના કોઈ ક્વેશ્ચન ના જોઈએ મારે સો હેવ અ ફન ડે